એટલા માટે પડકારવાનો આરોપ મૂક્યો કે રિયા અને તેનો પરિવાર હાઈ પ્રોફાઇલ છે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના લુકઆઉટ સર્ક્યુલર રદ કરવાના નિર્ણયને યથાવત રાખવા ઉપરાંત સીબીઆઈની અપીલ પણ નામંજૂર કરી દીધી છે સીબીઆઈ એ બે હજાર વીસમાં રિયા તેના ભાઈ શોવિક પિતા લેફ્ટનન્ટ કર્નલ ઇન્દ્રજીત ચક્રવર્તી અને તેની માતા સંધ્યા ચક્રવર્તી વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સીબીઆઈની આકરી ઝાટકણી કાઢી છે ન્યાયાધીશ બીઆર ગવઈએ કહ્યું કે અમે તમને ચેતવણી આપી રહ્યા છીએ તમે આ વ્યર્થ પિટિશન એટલા માટે દાખલ કરી રહ્યા છો કારણ કે આરોપીમાંથી એક હાઈ પ્રોફાઇલ વ્યક્તિ છે ચોક્કસપણે તમારે મોટી કિંમત ચૂકવવી પડશે તેઓ સમાજમાં મોટું નામ ધરાવે છે જો સીબીઆઈ દંડ અને કડક ટિપ્પણી લેવા માંગે છે તો આ મુદ્દે ચર્ચા કરે સીબીઆઈ આ તમામ વિરુદ્ધ એલઓસી જારી કર્યું હોવા મામલે ન્યાયાધીશ કેવી વિશ્વનાથને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે બોમ્બે હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં રિયા ચક્રવર્તી તેના ભાઈ અને પિતાની અરજી પર સીબીઆઈના લુકઆઉટ સર્ક્યુલરને રદ કર્યો હતો સીબીઆઈએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલામાં સીબીઆઈએ લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે અઠ્યાવીસ જુલાઈ બે હજાર બાવીસમાં સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી આ કેસ તુરંત સીબીઆઈને ટ્રાન્સફર કરી દેવાયો હતો તો બીજી તરફ રિયાએ પણ સુશાંતના પરિવાર વિરુદ્ધ મુંબઈમાં એફઆઈઆર નોંધાવી હતી આ કેસમાં રિયા એફઆઈઆર નોંધાઈ હોવાથી લુકઆઉટ સર્ક્યુલર પણ જારી કરવામાં આવ્યો હતો જો કે પછી બોમ્બે હાઈકોર્ટે લુકઆઉટ સર્ક્યુલરને રદ કરી દીધો હતો સીબીઆઈએ આદેશને સુપ્રીમમાં પડકારવા માટે હાઈકોર્ટ પાસે ચાર સપ્તાહનો સ્ટે પણ માંગ્યો હતો જો કે હાઈકોર્ટે નકારી દીધો હતો સ્ટાર ન્યુઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે